सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदनु प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर प्रथम अने द्वितीय चिंतामणि दरमियान भगवान ना अंगो अंगनु ध्यान अने महाराज भक्तोना भावने वश थईने जे जे वस्तुने जम्या छे ए बधानी स्वामीए नोध राखीने ए वस्तुओना भगवान साथेना संबंधे करीने आपणने ए वातोने धारवा विचारवा अखंड हृदयमां राखवा अने महाराजनी मूर्तिमां वधुमां वधु आपणा श्वासो अने क्षणो व्यतीत थाय एना माटे स्वामीए बे चिंतामणी आपणी पर कृपा करीने आपणने दीधी। स्वामी आजे त्रीजी चिंतामणी आपणा हाथमां आपे छे। आ दरेक चिंतामणीने हाथमां राखवाथी कहेता हृदयस्थ करवाथी कहेता प्रेमथी वांचवा अने सांभळवाथी आ चिंतामणी भगवाननी मूर्तिरूपी फळ आपे छे। आ बधાય એક એક શબ્દ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના એક એક અક્ષરો એને પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે। આ મોટા પુરુષોના શબ્દો બુદ્ધિમાંથી પ્રગટ થયેલા નથી, હૃદયના અનુભવમાંથી પ્રગટ થયેલા છે, સબીજ છે, આપણા હૃદયમાં મૂર્તિનું વાવેતર કરે એવા છે, આપણા હૃદયમાં મૂર્તિનો વિકાસ કરે એવા છે, આપણા હૃદયની અંદર તેજ મધ્યે ભગવાન અને ભગવાનના મુક્તો અખંડ નિવાસ કરીને રહે, સદાય પ્રસન્ન વદન મૂર્તિ જોઈ સદાય અંતરમાં આપણે પણ પ્રસન્ન રહીએ એવી સ્વામીએ આપણી ઉપર દયા અને કૃપા કરી છે। સ્વામી આગળ ત્રીજી ચિંતામણી જેને સંતો લીલા ચિંતામણી તરીકે બિરદાવે છે, જેવી જેને ભાવના એવી એને આ ચિંતામણીઓને કીધી છે। આ ચિંતામણી દરમિયાન મહારાજની મહારાજ કેવા કેવા વસ્ત્રો પહેરતા, મહારાજ કેવા કેવા ફૂલના શણગારો ધારતા, મહારાજ ક્યારેક અગાશી પર બેઠા હોય, ઝાડ પહાડ ઉપર ગયા હોય, ઝાડ ઉપર ચડ્યા હોય, ધૂપ દીપ ભગવાન આગળ કરી હોય, એવી બધી અનેક લીલાઓ વચ્ચે જે જે એવા એવા દ્રશ્યો આવતા હોય એનું સ્વામીએ થોડું સ્મૃતિપટ ઉપર આપણને મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે। ત્રીજી ચિંતામણી
करपतर थाड़ी थाड़ त्रासड़ी कटोरा त्रास पनवाड़ा पड़िया वाट का जम्या कनक ठामे अविनाश अब खोरा कटोरा कड़सिया कठारी झारी तुम्ब कमंडल चढ़ू करी चतुराईसु पीदा निर्मल जड़ चढ़ू करी चतुराईसु पीदा निर्मल जड़। स्वामीए आगर जे थाड़ चिंतामणि लखी एमा स्वामीए लख्यू के बाजोट उपर महाराज ने अलग अलग बदा थाड़ में बधी वस्तुओ पीरसाई सोनाना नंग जड़ित बाजोट उपर महाराज बैठा सोनानी थाड़ी में बधाय भोजन महाराज जम्या एना कटोरा कड़शिया अबखोरा कठारी जड़झारी छे ए बधोई कनक एटले सोनानू छे अने भगवाने पछी छेल्ले चढ़ू करी अने महाराज त्यांथी उभा थया छे। स्वामी आ बधानो क्रम अने साथेनो संबंध जाळवी राखे छे। प्रथम चिंतामणिनी ज्यारे पूर्णाहुति थाती हती त्यारे स्वामीए महाराज जमवा माटे उठ्या चाल्या एवुं लख्युं। बीजी चिंतामणिमां महाराजने स्वामीए जमाड्या एवुं लख्युं। હવે આ ત્રીજી ચિંતામણીની અંદર આગલી ચિંતામણીનો ક્રમ જળવાયેલો રહે સાથોસાથ ભગવાનની મૂર્તિ ધારવાનો સુખ આવે એને અર્થે સ્વામી અહીં આગળ ત્રીજી ચિંતામણીની પ્રારંભની અંદર એમ લખ્યું કે મહારાજ આવી રીતે સોનાના થાળ વાડકા બધામાં બધું જમી અને પછી જળ ધરાવીને ભગવાન ત્યાંથી પાટ ઉપર જઈને બેઠા છે। આવું સ્વામી સળંગ સાતત્ય ભગવાનની મૂર્તિ ધારવાનું જળવાયેલું રહે એટલા માટે સ્વામીએ આ રીતનું અહીં વર્ણન લખ્યું છે। દાંત સુધારી બેઠા પાટે ભૂદર ભાડ્યા છે આવ્યા જન પૂજવા માટે ભૂદર ભાડ્યા છે ચરચે ચંદન મળ્યા ઘરે ભૂદર ભાડ્યા છે કુમ કુમ કસ્તુરી કેસરે ભૂદર ભાડ્યા છે સારી સુખડ શરીરે ભૂદર ભાડ્યા છે જને ચરચે ધીરે ધીરે ભૂદર બાળ્યા છે કર્યા કુમકુમના ચાંદલા ભૂદર ભાડ્યા છે શોભે ચોખા ચોડ્યા ભલા ભૂદર બાળ્યા છે। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે મહારાજે ચડું કર્યું પછી મહારાજ દાંત સુધારી બેઠા પાટે દાંત સુધારી એટલે દાંતને ખોતરીને રૂપાણી સડી લઈ ભગવાન જમ્યા પછી દાંતને ખોતરતા એટલે સાફ કરતા સાફ કર્યા પછી કોગળા કરી અને મહારાજ પાટ ઉપર આવીને બેઠા। જ્યારે મહારાજ પાટ ઉપર આવીને બેઠા ત્યારે બધાએ લોકો પૂજવા આવ્યા છે। જે હરિભક્તો હોય શ્રીજી મહારાજની એવી રીત હતી જે હરિભક્તોની રસોઈ હોય એ હરિભક્તોની રસોઈ મહારાજ જમાડે સંતો જમાડે અને મહારાજ અને સંતોનું એ હરિભક્તો પૂજન કરતા। જ્યારે મહારાજ અતિશય રાજી થઈ જાય ત્યારે પણ કોઈની પૂજાને અંગીકાર કરતા રસોઈ આપીએ થાળ આપીએ ત્યારે એનો રિવાજ એવો છે કે ભગવાનને ભગવાનના સંતોને થાળ જમાડીને એનું પૂજન કરવું આપણે ભાવાત્મક પૂજન કરવું પડે કારણ કે શક્ય રોજ ના હોય જેના કારણે આપણે ભાવથી એટલે આપણે વર્ષની અંદર એવું આયોજન નવા વર્ષે કરીએ છીએ
કે મહારાજના સંતોનું પૂજન કરવાનો લાભ બધા ભક્તોને મળે, ધોતિયા ઓઢાડવાનો લાભ બધા ભક્તોને મળે, નહીં તો જ્યારે થાળ આપે, રસોઈ આપે, ત્યારે પૂજન કરીને ભગવાનને, ભગવાનનું પૂજન કરવું જોઈએ અને સંતોનું પૂજન કરીને ધોતિયા ઓઢાડવા, આવો રિવાજ વર્ષો જૂનો ચાલ્યો આવે છે. પણ આપણે અત્યારના યુગમાં આ બધું શક્ય રોજ ન બનતું હોય, સંતોને વર્ષની અંદર આવી રીતે બેસતું વર્ષ હોય કે બીજા કોઈ દિવસો હોય એવા, ત્યારે ધોતિયા ઓઢાડવાનો કાર્યક્રમ રાખવામાં આવે, જેની અંદર ભક્તો પોતે સંતોનું પૂજન કરીને, મહારાજનું પૂજન કરીને સંતોને ધોતિયા ઓઢાડે, એ લાભ એને મળે. પણ અહીંયા આગળ મહારાજને જ્યારે જ્યારે કોઈ ભક્તો રસોઈ આપતા ત્યારે મહારાજ એની પૂજાને અંગીકાર કરતા, પૂજા કરે. હમણાં જ આપણે થોડા દિવસ પહેલાં લીલા સાંભળી હતી દામોદર ભગતની, અને બ્રહ્મચારી બેને બરાબર, આનંદાનંદ બ્રહ્મચારી બેને બરાબર ઝઘડો થઈ ગયો. દામોદર ભગત દરવાજા પર ઊભા હતા અને આ પૂજા કરાવવા લઈ ગયા બ્રહ્મચારી ભગતોને. પેલા દામોદર ભગત કે જેને આટલા રૂપિયાનો થાળ કર્યો હોય એને જ પૂજા કરવા જવાનો અંદર અધિકાર છે, બીજાને નહીં. અને પછી બેને ઝઘડો થઈ ગયો, એ ચરિત્ર આપણે સાંભળ્યું હતું. એટલે ભગવાનની જ્યારે કોઈ થાળ આપે, ભગવાન ક્યારેક બહુ રાજી થઈ જતા ત્યારે પણ પૂજા કરવા દેતા, અને પૂજા કરાવે ત્યારે એવી રીતે કે ચંદન કંકુના ચાંદલા તો કરાવે, પણ ચંદનને આખા શરીરે ચોપડાવડાવે, એને એવો લાભ મહારાજ આપે. ગઢપુરની અંદર જ્યારે ગોપીનાથજીનું મંદિર બંધાતું હતું, મજૂરોના પગાર ચડી ગયા હતા, શ્રીજી મહારાજે શરીરે મંદવાડને ગ્રહણ કર્યો હતો, અને એ સમયે અક્ષર રોડની અંદર મહારાજ સૂતા હતા. બધા લોકો ખબર લેવા માટે આવે કે મહારાજ બીમાર છે, મહારાજ બીમાર છે. મોટા મોટા શેઠિયાઓ પણ આવે, ભગાદોશી જેવા બોટાદથી આવેલા શેઠ મહારાજને ખબર અંતર પૂછે, અને મહારાજ સામે દરેકને એક પ્રશ્ન પૂછતા, તમારે વ્યવહારે કેમ છે, તમારે વ્યવહારે કેમ છે. એટલે બધાએ કે મહારાજ તમારી દયાથી વ્યવહારે બહુ સારું છે. ભગાદોશી કે મહારાજ રસોઈ દેવા આવ્યો છું, લાડવાની રસોઈ દેવી છે. મહારાજ કે ભગાદોશી હા, એ રસોઈ તો લેશું, પણ વ્યવહારે કેમ છે તમારે. મહારાજ બહુ સારું, તમારી દયા છે, આ તો મોટા શેઠિયા જ હતા. પણ કોઈ મહારાજને હામું એમ પૂછે નહીં કે મહારાજ તમારે જરૂર શી છે, તમે વ્યવહારે પૂછો છો તો મહારાજ મારા લાયક કોઈ કામ ખરું, એવું કોઈ ના પૂછે. જેટલા સંગ આવ્યા મહારાજ કોઈને પણ પૂછે વ્યવહારે કેમ છે, મહારાજ તમારી દયાથી બહુ સારું છે. શ્રીજી મહારાજ વિચારે કે કોઈ હું આટલી બધી વાર પૂછું છું પણ કોઈ મને હામું એવું પૂછતું નથી કે મહારાજ તમારે કંઈ જરૂર છે, જરૂર છે, એવું કંઈ પૂછતું નથી. મહારાજને થોડું દુઃખ થયું કે હરિભગત તો હારા છે પણ હમજનની ખામી છે, એમાં ખેંગાર ભગત ખોલડિયાદના આવ્યા, મહારાજની ખબર લેવા આવ્યા હતા રસોઈ આપવા, પણ એમાં પછી ખબર પડી કે મહારાજે તો મંદવાડ ગ્રહણ કરેલો છે, એટલે મહારાજ પાસે આવ્યા અને મહારાજને વંદન કર્યા, મહારાજને સાથે વાતો કરવા લાગ્યા, મહારાજની ખબર પૂછી. મહારાજ પાછા એક જ પ્રશ્ન પૂછે કે વ્યવહારે કેમ છે. પેલા આગળ જેને પૂછ્યું એ બધાએ વ્યવહારે, અને મહારાજે કહ્યું કે આપણે રસોઈ ના કરીએ અને સાદી રસોઈ કરીએ અને એ પૈસાનો આપણે ક્યાંક ઉપયોગ કરીએ તો પાછું બધાએ આમ બરાબર હઠ પકડેલી કે ના મહારાજ, અમારે તો રસોઈ દેવાની છે, સંતો બરાબર જમવા જોઈએ. મહારાજ કે અમારા સંતો રોટલા જમશે પણ અમારે બીજે ક્યાંક ઉપયોગ કરવો હોય તો. મહારાજ ના ના, રસોઈ કરાવો, રસોઈ પાક્કી રસોઈ કરાવો. મહારાજની મરજીને પણ સમજી શક્યા નહીં. ખેંગાર ભગતને મહારાજે બે ત્રણ વખત પૂછ્યું એટલે ખેંગાર ભગતને થયું કે કંઈક મહારાજને જરૂર લાગે છે. મહારાજ પછી લઘુશંકા કરવા ગયા
એની અંદર સુકાનંદ સ્વામી ત્યાં બેઠા હતા એટલે પૂછાવ્યું ખેંગાર ભગત એક, સ્વામી કંઈક મહારાજને જરૂર છે? સ્વામી કે મને ખબર નથી કે મહારાજને શું જરૂર છે, પણ મહારાજ પૂછ્યા કરે છે હવારના આજે બધાને, પણ કોઈ મહારાજને હામું પૂછતું નથી કે મહારાજ શું જરૂર છે. એટલે તમે પૂછો તો સારું કે મહારાજ કંઈ જરૂર છે, પણ મહારાજને શું જરૂર છે મને નથી ખબર. મહારાજ લઘુશંકા કરીને પાછા આવ્યા. ખેંગાર ભગતે તરત કીધું કે મહારાજ તમે વારે વારે પૂછો છો વ્યવહારે કેમ છે, તો તમારી દયાથી મહારાજ અમારે બહુ સારું છે, પણ કાંઈ જરૂર ખરી મહારાજ તમારે? ત્યારે મહારાજ કે અમારે કડિયાના પગાર ચડી ગયા છે. કેટલા ચડી ગયા છે મહારાજ? વિરક્તાનંદ સ્વામીને બોલાવો. કે વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા. સ્વામી બધું એ કોઠારનું કામ સંભાળતા હતા. સ્વામીએ કીધું કે મહારાજ 300 રૂપિયા પગારના ચડ્યા છે અત્યારે. ક્યાંક કોઈ ગ્રંથોમાં 500 પણ લખ્યું છે, પણ એ રકમ સાંભળતાની સાથે ખેંગાર ભગતે કીધું, મહારાજ હું તો 100 રૂપિયા રસોઈના લઈને આવ્યો હતો, પણ હું હમણાં થોડીક જ વારમાં આવું છું. ગઢપુરની અંદર ત્યાં જમીન મહેસૂલ ઉઘરાવાવાળા એક માનભા કરીને ખેંગાર ભગતના મિત્ર હતા, અને અંગ્રેજી શાસનની અંદર અંગ્રેજના શાસનમાં એ જમીન મહેસૂલની ઉઘરાણી કરતા, એટલે એની તિજોરીમાં થોડા ઘણા સરકારને આપવાના પૈસા પડ્યા હોય, અને એ પૈસા એને મહિને 2 મહિને 6 મહિને જમા કરાવવાના હોય, એટલે એની પાસે રૂપિયા હોય જ. ખેંગાર ભગતે મનુભાને જઈને કીધું કે મારે ઉધાર રૂપિયા જોઈએ તો મળે, થોડા દિવસમાં પરત કરી દઈશ, અત્યારે હું અહીં છું, ગામ જઈને પરત કરીશ. મનુભાને બેને સંબંધ સારો એટલે એને તરત કીધું કેટલા રૂપિયા જોઈએ, ત્યારે એને 500 રૂપિયા લઈ આવ્યા ખેંગાર ભગત, અને મહારાજના ચરણોમાં પગે લાગીને મહારાજને કહ્યું, મહારાજ આ 300 રૂપિયા છે ને કડિયાના પગારના ચૂકવજો, આ 100 રૂપિયા તમારી બીમારી માટે ઔષધ લેજો, અને આ 100 રૂપિયામાંથી સંતોની રસોઈ કરજો. આવું મહારાજને આપ્યું ત્યારે મહારાજ એટલા બધા રાજી થયા. મહારાજ ખુરશી પર બેઠા હતા અને પછી મહારાજે સંતો ભક્તો માટે રસોઈ કરાવવાનું કીધું ને મહારાજ એટલા બધા રાજી થયા ખેંગાર ભગત પર. મહારાજ એવું બોલ્યા, મરને ગમે એવો હારો હરિભગત હોય પણ સાધુના સમાગમ વિના કશું જ્ઞાન થતું નથી. ગમે એવો સારો હોય પણ જ્યાં સુધી સમાગમ ના કરે, જ્યાં સુધી કથા વાર્તાનું અંગ ના પાડે, ત્યાં સુધી કોઈ પ્રકારે સમજણ આવતી નથી. કોઈ આ પૃથ્વીના પટળ ઉપર એવો મુમુક્ષુ જન્મ્યો નથી કે જેને કથા વાર્તાનો પ્રસંગ ના રહે અને રૂડો રે એમાં કોઈ માલ જ નથી. આ કથા વાર્તા આપણે રોજ સવાર સાંજ સાંભળીએ છીએ, તે સાંભળવાથી આપણા જીવનમાં કેટલા પરિવર્તન, કઈ કઈ રીતે, કેવી કેવી રીતે, કઈ કઈ વાતે કરીને આવ્યા હોય એના આપણે પોતે જ સાક્ષી હોઈએ. આપણે સત્સંગમાં હતા અને જે દિવસે નહોતા સાંભળતા, આ જ ગુરુજી, આ જ મહારાજ, આ જ લોયાધામ પરિવારમાં હતા અને જે દી નહોતા સાંભળતા, સંતોએ બહુ ટકોર કર કરી ત્યારે સાંભળતા થયા, તો કેટલો ફેર પડ્યો એ આપણે પોતે જ પોતાના અંતરને પૂછી શકીએ છીએ. મહારાજ કે જેને કથા વાર્તાના કોરની આળસ ને એમાં રૂડા ગુણ નહીં આવે, અટકળે એમ જાણવું કે એમાં રૂડા ગુણ નહીં આવે. ખેંગાર ભગતને સાધુનો સમાગમ હતો તો એને કંઈક શંકા થઈ કે મહારાજ કંઈક માગે છે, એટલે કંઈક મહારાજને જરૂર હશે, આ વારે વારે પૂછે છે, એટલે તો એને તરત સાધુનો આશરો લીધો. અને સાધુએ કીધું કે આપણે આવી રીતે હશે તમે પૂછો, અને તરત સાધુની આજ્ઞા કરીને પૂછ્યું તો મહારાજ કેટલા રાજી થયા, કેટલા રાજી થયા. જે દિવસે આ ઘટના ઘટી એ દિવસે બપોરે ભગાદોશીની રસોઈ હતી, એટલે ભગાદોશી પેલો ચંદનનો વાટકો લઈને મહારાજને અર્ચા કરવા ગયા ને, ત્યારે મહારાજે કીધું કે અમને બહુ બીમાર છીએ, તાવ છે, ઠંડી લાગે છે, એટલે ચંદનની અર્ચા ના કરશો, કંકુનો ખાલી ચાંદલો કરી દો. ચાંદલો કરાવેલો ભગાદોશી પાસે 9 લખો શેઠ એની પાસે ચાંદલો કરાવ્યો, ચંદનની અર્ચા ના કરી મહારાજે. હવે બીજે દિવસે ખેંગાર ભગતની રસોઈ, ભગાદોશી હજુ ગઢપુરમાં જ હતા,
ખેંગાર ભગતની રસોઈ ને મહારાજે પોતે રસોઈ જમ્યા ને સંતોને રસોઈ જમાડીને પછી મહારાજ કે ખેંગાર ભગત અમારી પૂજા નહીં કરો. મહારાજ મૂળજી બ્રહ્મચારીએ કીધું છે ચાંદલો એકલો કરજો કારણ કે તમે બીમાર છો ને. મહારાજ કે નહીં નહીં, ચંદનનો વાટકો લાવો. મૂળજી બ્રહ્મચારીને કે ચંદનનો વાટકો લાવે. મહારાજ કે મને ખાલી અર્ચા નહીં, મારા આખા શરીરે ચંદન ચોપડો, આખા શરીરે. અરે પણ મહારાજ તમે બીમાર છો, ટાઢ લાગી જાય તમને. મહારાજ કે ભલે ટાઢ લાગતી, તમે અમને આખા શરીરે ચંદન ચર્ચો ને ત્યારે ભગા દોશીને થોડુંક આવે, મોટો નવલખો શેઠ હોય એટલે થોડું તો લાગી જ આવે ને. કે મને ગઈકાલ ખાલી શું કરવા દીધું, ચાંદલો જ કરવા દીધો, પાછા યજમાન થયા હોય મોટા મોટી જગ્યાએ, અને આને ખેંગાર ભગતને આખા શરીરે ચંદન, રસોઈ તો મેં દીધી હતી અને હજુ બીમારી તો મહારાજને ગઈ નથી, પણ આ ચંદન ચર્ચવાનું રસોઈનું નહોતું. ચંદન ચર્ચવાનું મહારાજના હૃદયના અભિપ્રાયને સમજી શક્યા એનું છે. ઘણી વખત આપણને થાય કે હું આવું કરું છું તોય કેમ ભગવાન રાજી થતા નથી, કેમ મોટા પુરુષો રાજી થતા નથી, કેમ સંતો ભક્તો રાજી થતા નથી, હું એવું જ કરું છું જેવું એ કરે છે એવું હું કરું છું. ના, કોઈક કરે છે અભિપ્રાયને જાણીને કરે છે. આપણે જે કરીએ છીએ કોઈનું જોઈને કરીએ છીએ. આપણા માટેનો અભિપ્રાય જુદો હોય, જેની પ્રત્યેનો જે અભિપ્રાય હોય એ અભિપ્રાય પ્રમાણેનું જ્યારે કરે ત્યારે કોઈ કોઈની ઉપર રાજી થાય. અભિપ્રાયને જાણ્યા વિના, કોઈનું જોઈને અથવા મનથી નક્કી કરેલી મનગણંત ક્રિયા કરે, કોઈ દિવસ કોઈ રાજી થાય નહીં. ક્યારેય પણ આપણે ભગવાનના ભક્તોએ એવો દાવો ના કરવો જોઈએ, ભગવાન પાસે, મોટા પુરુષો પાસે, સંતો પાસે, ભક્તો પાસે એવો દાવો ના કરવો જોઈએ કે એ એવું કરે તેની પર રાજી થાય છે ને, હું એવું કરું તો મારી પર રાજી થતા નથી. એની માટે એ પ્રકારનું છે એટલે એની ઉપર એમ જ રાજી થાય, અને આપણે એવું કરીએ તો ના પણ રાજી થાય કારણ કે આપણી પાસે બીજું કરાવવું. ખેંગાર ભગત હૃદયના અભિપ્રાયને જાણી શક્યા એટલે એની પર રાજી થયા મહારાજ. મહારાજ કે કોઈને સંકલ્પ થતો હશે કે રસોઈઓ તો અમે દઈએ છીએ તોય મહારાજ પૂજા નથી કરવા દેતા, પણ આ ખેંગાર ભગતે તો અમારા હૃદયના અભિપ્રાયને જાણ્યો છે. એને સાધુનો સમાગમ છે, એને સાધુને પૂછ્યું જેનાથી અમારા હૃદય સુધી પહોંચી શક્યા. અને પછી ખેંગાર ભગતે પોતાના હાથે થોડું, ભગતને બીક લાગતી હતી કે મહારાજ તમને તાવ છે, ઠંડી લાગે. મહારાજ કે ચર્ચો. મહારાજે હોંકારો કરી અને ભગત પાસે ચંદન આખા શરીરે ચર્ચાવ્યું. ચર્ચે ચંદન મળ્યા ગરે ભૂદર ભાડ્યા છે, કોમ કોમ કાસ્તોરી કેસરે ભૂદર ભાડ્યા છે, સારી સુખડ શરીરે ભૂદર ભાડ્યા છે, જને ચર્ચે ધીરે ધીરે ભૂદર ભાડ્યા છે. આ લીલા આપણે એટલા માટે અહીંયા આગળ સ્વામીએ લખી છે, આપણે પણ ભગવાનને માનસી પૂજામાં જ્યારે ઉનાળો આવે, અત્યારે નહીં, અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ, પણ જ્યારે ઉનાળો આવે ને ત્યારે મહારાજને આપણે પણ આવી રીતે ધીરે 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 આખી મૂર્તિને ચંદન ચર્ચવું. ચંદનના વાગા વરતાલની અંદર થાય છે, આપણે લોયાધામ પરિવાર દ્વારા આખા ચંદનના વાગા જ્યારથી શરૂ થાય ત્યારથી 42-45 દિવસ જે થાય એ બધા ભક્તો આપણે લોયાધામ પરિવાર વતી ગુરુજીની આજ્ઞાથી સેવા કરીએ છીએ. કેટલા સુંદર વાગા એ મહારાજનું ધ્યાન કરવા માટે છે, એ મહારાજનું એવી રીતે માનસી પૂજામાં ભગવાન સાથે પ્રેમ કરવા માટે છે. ધીરે 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 ભગવાનને એ અર્ચા થતી હોય, ધીરે ધીરે ભગવાનના શરીરે લાગતું હોય, અને એ હું મારા હાથે લગાવું છું અને મહારાજના હાથનો, મહારાજના પગ, ભગવાનના ચરણનો, ભગવાનના પગનો, ભગવાનના સાથળનો, ભગવાનના ઉદરનો, ભગવાનના ખભાનો, ભગવાનના ગળાનો, ભગવાનના ગાલનો, ભગવાનના લલાટનો, આ બધાનો સ્પર્શ કરું છું, એવી રીતે ભગવાનનો ભક્ત
એ ભગવાનની મૂર્તિ સાથે જોડાય ત્યારે એને ભગવાનની મૂર્તિનું સુખ અતિશય આવે, અતિશય આવે. સુખનું મૂળ જ ભગવાનની મૂર્તિ છે, દુઃખનું મૂળ જ ભગવાનની મૂર્તિ સિવાયનું ઈતર છે. મૂર્તિના સંબંધે કરીને થતું બધું જ સુખરૂપ થાય, મૂર્તિના સંબંધે રહિત થતું જે કાંઈ સારું દેખાતું હોય તોય અંતે દુઃખરૂપ થાય. મૂર્તિનો સંબંધ જ એવો છે જે સદાય શાંતિને આપી શકે, મૂર્તિનો સંબંધ જ એવો છે જે સદાય સુખકારી થાય, મૂર્તિનો સંબંધ જ એવો છે જે અખંડ ટકીને રહે, મૂર્તિનો સંબંધ જ એવો છે ભૂત ભવિષ્ય અને વર્તમાનની અંદર એક સરખો રહે. બાકી કોઈ પણ પ્રકારનો સંબંધ છે એ તૂટવાનો છે, પણ મૂર્તિનો સંબંધ ક્યારેય નહીં તૂટે. માટે ભગવાનના આપણે બધાએ ભક્તોએ આ નિષ્કુળાન સ્વામીએ કરેલી મહેનત છે, સ્વામીએ આજે પોતાની કલમથી લખેલી આપણને ભગવાનની સ્મૃતિમાં રાખવા માટેનો સ્વામીનો જે ઉદાર પ્રયત્ન છે, એ પ્રયત્નને સફળ કરવા માટે ક્ષણે ક્ષણે થોડીક વાર આ દુનિયાથી વિરક્ત થવું, થોડીક વાર બધેથી પાછા વળી જવું, કલાક બે કલાક માટે જેટલું આપણી સ્થિતિ જેટલી હોય, જેટલું આપણે કરી શકતા હોઈએ, ભૂલવું, થોડું ભૂલતા શીખવું, ભૂલી જવું, કંઈ છે જ નહીં, હું કાંઈ નથી, મારી પાસે કંઈ નથી, હું નથી પંડિત, હું નથી કોઈ બુદ્ધિવાળો વ્યક્તિ, હું નથી કોઈ કરતા, હું કશું કરવાવાળો નથી, મારે કાંઈ કરવાનું નથી, કેવળ ભગવાનમાં જોડાવાનું છે, એવી આપણી દિવસની અમુક ક્ષણો બધાથી વિરક્તિ લઈને હોવી જોઈએ. જે એવી વિરક્તિ લઈને એવી ક્ષણો વ્યતીત કરવાની ટેવ પોતાના આત્માને નહીં પાડે એને પસ્તાવવું બહુ પડશે, એને દુઃખ બહુ આવશે. ભગવાન છે, કલ્યાણ કરવામાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય, મહારાજના આશરે છે, મોટા પુરુષોના આશરે છીએ આપણે, કલ્યાણ તો થઈ જશે, પણ દુઃખ બહુ થશે, સંતોષ નહીં થાય. સંતોષ આપે એવી એક જ તત્વ છે જે સંતોષ આપી શકે, અને એ તત્વ છે પરમાત્મા. પરમાત્માને ધારી રહેલા ભગવાનના મોટા પુરુષો, સંતો, ભક્તો, બાકી કોઈ જગ્યાએ સંતોષ નથી, અસંતોષ જ રહેશે, અસંતોષ જ રહેશે. બ્રહ્માજી આટલી મોટી સૃષ્ટિ કરે ને તોય અસંતોષ, બધાને અસંતોષના કારણે તો માયામાં લીન થઈને ફરી પ્રગટ થવું પડે. હજુ કરવાનું બાકી છે, સંતોષીને કશું કરવાનું બાકી ના હોય, સંતોષીને કાંઈ ના જોઈએ, સબ હેવિધ સંતોષ, બધી રીતે સંતોષ થઈ ગયો હોય એને, બધું જ છે. મારી લાયકાત કરતાં મહારાજે મને બધું જ વધારે દીધું છે, જે દીધું છે, જેવું દીધું છે, મારી લાયકાત કરતાં વધારે દીધું છે. હવે એની પાસે મારે અસંતોષ રાખવા જેવો છે જ નહીં, કે મને આમ કેમ ના કરી દીધું ને આમ કેમ, જેમ રાખ્યો છે, જેમ રાખે છે, જેમ રાખ્યો હતો અને જેમ રાખશે, એ મારી લાયકાત કરતાં, મારી ક્રેડિટ કરતાં મહારાજે મને વિશેષ રાખ્યો છે. એ સંતોષ ભગવાનની મૂર્તિના સંબંધે કરીને આવે, એ એનર્જી ભગવાનની મૂર્તિના સંબંધે કરીને આવે. આજે જ લોયાનું ચોથું વચનામૃત પૂજા મામના વાંચતો તો એની અંદર આવ્યું, અતિ પ્રસન્ન વદને, અતિ પ્રસન્ન ચિત્તે ભગવાનને ભજવા, અતિ પ્રસન્ન ચિત્તે. અને પ્રસન્ન ચિત્તે ભજવા માટે ભગવાનની મરજીને ભગવાનની મૂર્તિ એમાં જે રહે એ પ્રસન્ન ચિત્તે ભગવાનને ભજી શકે. માટે આપણે આ અભ્યાસ થોડો 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 દિવસમાં 5-10 મિનિટથી શરૂઆત કરી, અડધો કલાક, પોણો કલાક, કલાક, 2 કલાક, 2.5 કલાક, 3 કલાક સુધી, 4 કલાક સુધી, જેટલું પહોંચાય એટલું, આપણી પાસે સમય વિશેષ હોય તો 5-6 કલાક સુધી પણ આપણે એ વિચારોમાં, એ સ્થિતિએ જવા માટેનો પ્રયત્ન કરીએ, ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ. એક માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે વ્યક્તિ પોતાની જિંદગીના બલિદાન આપી દે છે. સ્પેસની અંદર કંઈ ગ્રહોને ગોતવા માટે કેટલાય સાયન્ટિસ્ટો પોતાના બલિદાન આપી દે છે, ત્યારે એ કોઈક એક સિદ્ધિને સર કરી શકતા હોય છે. આપણે મૂર્તિરૂપી શિખરને સર કરવું હોય, એની માટેની આપણી તમન્ના, આપણી ઈચ્છા, આપણી ખેવના, આપણી અંદર એનો કેફ, આપણને એ બાજુનો ઉત્સાહ, ઉમંગ, જગત તરફ વિરક્ત થવું છે એવા વિચારો, જગતને છોડવું છે એવા વિચારો, આ લોકનું બધું મૂકવું છે એવા વિચારો, એ પણ એટલા પ્રબળ અને સોલિડ જોઈએ.
એ પ્રબળ અને સોલિડ હોય તો આપણે ઓલી બાજુ કુરબાની આપી શકીએ, અને કુરબાની આપવાની તૈયારી હોય તો જ શિખર સર થાય. કોઈ એવો નથી હૂતા હૂતા કોઈને શિખર સર થયું હોય. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાવાળો જે પહેલો ગયો હોય ને એને પૂછવું પડે કેવી રીતે માઉન્ટ એવરેસ્ટ, તે કેટલા સંકલ્પ એનો કેટલો મનોબળ મજબૂત કરીને ગયો હોય ત્યારે વ્યક્તિ ન્યા ગયો હોય. ચંદ્ર ઉપર પગ મૂકવાવાળો જે પહેલો ગયો હોય ને એને કેટલું મનોબળ મજબૂત કર્યું હોય ને કેટલી આશા ને કેટલો ઉત્સાહ બાંધ્યો હોય ત્યારે ચંદ્ર પર પગ મૂકી શક્યો હોય. સ્પેસની અંદર જેને સૌથી પહેલાં આખી સ્પેસ સોસાયટી બનાવી હોય ને ન્યા જઈને જે રહ્યો હોય ને જે કર્યું હોય ને એને કેટલો ઉત્સાહ ઉમંગ, અને સાથોસાથ એનું લક્ષ્ય બાજુ એને કેટલી એની એની ખેવણ હોય ત્યારે ત્યાં પૂગ્યો હોય, એમને કોઈ સિદ્ધિ થઈ નથી. તો ભજને ભગવાનની મૂર્તિની સિદ્ધિ કરવી છે જે સૌથી શ્રેષ્ઠ છે. બ્રહ્માંડનું સંશોધન કરવું, આખા બ્રહ્માંડનું સંશોધન કરવું સહેલું છે, પણ બ્રહ્માંડથી પર, માયાથી પર પુરુષોત્તમ નારાયણ એ મૂર્તિ સુધી જેને પહોંચવું છે, જો તો ખરા ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે એને અર્થે રાત નદી દાખલો છે, અને જ્યાંથી ક્યારેય નીકળવું નથી એની માટે કોઈ દાખલો નહીં. એનો અર્થ એવો નથી આપણે દાખલો નથી કરતા. જો દાખલો ના કરતા હોય તો આ કથા વાર્તા સત્સંગ ભજન આદિ આપણે કેમ કરીએ? પણ એ તો આપણે કરીએ જ છે, પણ આ ચારો છે, આ માળો નથી, આ ચારો છે. ચારો ચારાની જગ્યાએ છે, માળો માળાની જગ્યાએ છે, ખીલો ખીલાની જગ્યાએ છે, ઘાસ ઘાસની જગ્યાએ છે. ખીલો અને માળો એ શ્રીજી મહારાજને આપણી પાસે કરાવવું છે. ચારો આપીને આપણને ખીલા અને માળામાં મહારાજને રાખવા છે. પ્રથમનું 32મું વચનામૃત. મારા મહારાજને મારી પાસે શું ઈચ્છા છે એ તો આપણને ખબર હોવી જ છે. મહારાજને આપણી પાસે શું ઈચ્છા છે, પ્રથમનું 32મું, મધ્યનું 45મું, બે વચનામૃત વાંચીએ ને મહારાજને શું આપણી પાસે ઈચ્છા છે ખબર પડી જાય. વરતાલનું 16મું વાંચીએ ને મહારાજને કેવી રુચિ છે ખબર પડી જાય. આ રુચિ છે એ મહારાજે જે કીધી છે મધ્યના 45માં, તમે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રાખવી નથી. આ મહારાજની આપણા પ્રત્યેની રુચિ છે, આપણા પ્રત્યેનો અભિપ્રાય છે, તલ માત્ર કસર રાખવી નથી. હવે આપણે જો કસરોથી ભરાયેલા જ રહેવું હોય તો ક્યારેય આ બાજુનો પગ ન ભરાય. માટે આપણે બધાએ ભગવાનના ભક્તોએ મુમુક્ષુએ આ રસ્તે ચાલવાનો અભ્યાસ કરવો જોઈએ. આ રસ્તે ચાલતા છે ને એટલું સુખ છે, આ રસ્તે ચાલતા છે ને અતિ શાંતિ છે, આ રસ્તે ચાલતા છે ને અપેક્ષાઓનો અંત છે. કારણ કે ભગવાન એક જ એવા છે જે અનઅપેક્ષિત છે, એને કોઈ કોઈ અપેક્ષા જ નહીં, એ બધા માટે બધું કરે પણ કાંઈ અપેક્ષા નહીં. તમે એને એને વાગા ધરાવી દો, હારામાં હારા ધરાવો તોય હાલે, સાદા ધરાવો તોય હાલે, થાળ સાદો કરીને જમાડો તોય હાલે, હારો કરીને જમાડો, એ બધાનું ધ્યાન રાખે પણ એને કોઈ પાસે કોઈ અપેક્ષા નહીં, કોઈ અપેક્ષા નહીં. હું મને કોઈ સુખ્યો કરે એવું નહીં, હું કોઈકને સુખ્યો કરું, આવા છે પરમાત્મા. અને એમની સાથે આપણો સંબંધ થાય ને, અનઅપેક્ષિત વ્યક્તિ હંમેશને માટે સુખી છે. પરમાત્મા અનઅપેક્ષિત છે એટલે સદા સુખી છે. ભગવાન સાથેનો આપણો સંબંધ જેટલો ગાઢ થાય, જેટલો નિકટનો થાય, જેટલો ઘાટો થાય એટલું આપણી અંદર અનઅપેક્ષિતતા આવતી જાય. જેટલી અનઅપેક્ષિતતા આવતી જાય એટલું સુખનું કારણ એ અનઅપેક્ષિતતા બનતી જાય. જેટલું સુખનું કારણ બનતું જાય એટલી ભગવાનની મૂર્તિ હૃદયમાં રહેતી જાય. માટે ભગવાનની મૂર્તિનો સંબંધ આ બધું સ્વામીએ લખ્યું એના દ્વારા આપણે રાખવો જોઈએ. સારી સુખડ શરીરે ભૂધર ભાળ્યા છે, જન ચરચે ધીરે ધીરે ભૂધર બાળ્યા છે, કર્યા કુમકુમ ના ચાંદલા ભૂધર ભાળ્યા છે, સોબે ચોખા ચોળ્યા બલા ભૂધર ભાળ્યા છે. મહારાજના કપાળની અંદર કુમકુમનો ચાંદલો કર્યો હોય અને કુમકુમના ચાંદલા ઉપર ચોખા ચોળ્યા હોય, એ કુમકુમનો ચાંદલો મહારાજના કપાળ વચ્ચે જાણે ચંદ્રમાં હોય એવો એ કુમકુમનો ચાંદલો દર્શન આપતો હોય, મહારાજની મૂર્તિમાંથી નીકળતા કિરણોને કારણે એ ચાંદલો પણ એવો પ્રકાશમાન દેખાતો હોય, ઘાટો ચાંદલો હોય ને એની વચ્ચે ચોખા બે હોય,
એ ચોખા બે ત્રણ જે ચોડીને ભગવાનના એ ચાંદલા વચ્ચે રહ્યા હોય, એ ચોખાની અંદરથી પણ ભગવાનની મૂર્તિના કિરણો નીકળતા હોય અને ચોખા અને ચાંદલો પણ પ્રકાશમાન હોય અને મહારાજના ભાલની અંદર દર્શન થતા હોય, એવા મહારાજના દર્શન કરે એને ભગવાનની મૂર્તિનું સુખ આવે. હૈયે લલાટે બે હાથે ભૂદર ભાળ્યા છે, કર્યા તિલક ચંદ્ર સાથે ભૂદર ભાળ્યા છે. હૈયે એટલે છાતીમાં, લલાટે એટલે કપાળમાં, બે હાથે તિલક અને ચાંદલો આપણે જ્યારે સવારમાં પૂજા કરીએ છીએ ત્યારે ચાર જગ્યાએ આપણે તિલક ચાંદલો કરવાનો પૂજાનો વિધિ છે. કપાળમાં કરીએ છીએ, છાતીમાં કરીએ છીએ, ડાબા અને જમના હાથે કરીએ છીએ. એવી રીતે ભગવાને પણ તિલક અને ચાંદલો બધે કર્યું છે અને ભગવાનના ભક્ત આપણે મહારાજને એવો કરી આપ્યો છે એવા ભાવથી એવા દર્શન કરવા. અંગે અંબર હૈયે લલાટે બે હાથે ભૂદર ભાળ્યા છે, કર્યા તિલક ચંદ્ર સાથે ભૂદર ભાળ્યા છે. અંગે અંબર વિના રહેતા ભૂદર ભાળ્યા છે, દિગંબર દર્શન દેતા ભૂદર ભાળ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ જબરું લખ્યું છે. અંગે અંબર વિના રહેતા ભૂદર ભાળ્યા છે. કેવા દર્શન દેતા? દિગંબર દર્શન દેતા. દિગંબર એટલે દિશાઓ જેનું અંબર, દિક અંબર, દિશા જેના કપડાં થઈ જાય એને દિગંબર કહેવાય. કપડાં ઉપર પહેરેલા ના હોય, દિશાના જ કપડાં પહેરેલા હોય એને દિગંબર કહેવાય. આવા દર્શને સ્વામી કે ભૂદર પાડ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી આવું લખ્યું. આ ભગવાનનું સ્વરૂપ છે, જગતનું કોઈ સ્વરૂપ નથી. ભગવાન એ તો બધી જગ્યાએ રસરૂપ જ છે. ભગવાનની કોઈ પ્રકારનું આ લોકનું એ તત્વ જ નથી. એટલે આ લોકના તત્વની દ્રષ્ટિએ જો જોવામાં આવે, આ લોકના જીવાત્માની દ્રષ્ટિએ જોવામાં આવે તો એને કાંઈ નહીં. પણ નિષ્કુળાનંદ સ્વામીએ આ લખ્યું, દિગંબર દર્શન દેતા ભૂદર ભાળ્યા છે. તો શું મહારાજના દિગંબર દર્શન ક્યારે કર્યા હોય સંતોએ? મહારાજના દિગંબર દર્શન કેવી રીતે કર્યા હશે, ક્યાં કર્યા હશે એના ઉલ્લેખો બહુ ઝાઝા મળતા નથી. પણ એવા ઉલ્લેખ મળે છે કે મહારાજે મંદવાડ લીલા ગ્રહણ કરી હતી અને મંદવાડ લીલા જ્યારે મહારાજ ગ્રહણ કરતા ત્યારે એકવાર મહારાજે વૈશાખનો તાપ બહુ આકરો હતો અને જેઠ સુદ બારસના દિવસે મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે હતા. મહારાજ કે હવે દેહ રે એવું લાગતું નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે આપણી પાસે કાર્ડનું કોઈ ચાલતું નથી. મહારાજને અચાનક ઝાડા ઉલટી થયા, પાણી પણ ટકે નહીં. મુક્તાનંદ સ્વામીએ ગોળીઓ આપી. સ્વામી થોડું વૈદ્યુ જાણતા, નાડી તપાસતા. સ્વામી કાર્યના દસમામાં છે. મુક્તાનંદ સ્વામી નાડી જોઈ કે મહારાજને કસર છે. સ્વામીને જોતા આવડતી, સ્વામીને બે નાડી જોતા આવડતી, ઉપરની જોવે અને અંદરની જોવે. સ્વામી એવા હતા, ઉપરની નાડી જોઈ લે શરીરની અને અંદરની નાડી જોઈ લે. મુક્તાનંદ સ્વામી એવા હતા. કોઈ સત્સંગમાંથી પડવાનો હોય ને અને એની નાડીઓ બંધ થઈ જવાની હોય તો સ્વામીને ખબર પડી જાય. સ્વામી ગમે ત્યાંથી એને ટેકો દઈ દે. કોઈ સત્સંગમાંથી પાછો પડવાનો હોય ને તો સ્વામી એના ધબકારા માપી લે. એટલે તો સત્સંગની માં થયા. મહારાજે એને ફેંકી દીધી. મુક્તાનંદ સ્વામી ગોળીઓ આપીને મહારાજે નાખી દીધી. અમુક સંતો જ સેવામાં હતા. મુકુંદવર્ણી, નિર્ગુણાનંદ, વૈષ્ણવાનંદ, નિત્યાનંદ, સુકાનંદ, નિષ્કુળાનંદ સ્વામી હતા. કારણ કે અન્યને તો મનુષ્ય ભાવ આવે. મહારાજે દાદાના દરબારની પાછળ લીમડાની ઘટા નીચે સ્થળાંતર કરાવ્યું. આજુબાજુ જાડા કપડાં બંધાવીને નદીમાંથી આજુબાજુ પાથરેલી રેતી ઉપર પાણી છંટાવ્યું. મહારાજ ત્યાં મુકુંદાનંદ વર્ણને તેડીને લઈ ગયા. મહારાજ આ વખતે કોપીન ઉપર જ રહેતા હતા, એટલે ઉઘાડા જ, હા ઉઘાડા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી હતા એટલે કહે છે દિગંબર દર્શન કરતા ભૂધર
દિગંબર દર્શન દેતા ભૂદર ભાડ્યા છે, ત્યાં દર્શન કરાવવા જ મહારાજને આ બધી લીલાઓ કરવાનું, મહારાજને બીમાર પડવાનું પ્રયોજન શું? મહારાજને બીમાર પડવાનું પ્રયોજન જ આ, અને આવા સંતોને આરે રાખ્યા હોય તો આની સેવા તો અક્ષરધામમાં લે જ છે, પણ એને બધા દર્શન મહારાજ વિવિધ પ્રકારના પોતાના સ્વરૂપના કરાવે, અને શરીર ઉપરના ભીના કપડાં સતત રાખતા. તેથી મુક્તાનંદ સ્વામી કે મહારાજને શરદી થઈ જશે, મહારાજ સાંભળી ગયા. મહારાજ કે અમે તાવને ગાંઠી એવા નથી. લો પાવરમાં આવી ગયા પાછા. બ્રહ્માનંદ સ્વામી કે તો તૂટિયાને કેમ પેશવા દીધું? મહારાજ કે એના પરાક્રમ જોવા. મહારાજને ઝાડા ઉલટી થાય તેમાં જ શ્રીહરિ હાથ પછાડે. મહારાજ કે નિત્યાનંદ હવે દેહ નહીં રહે, દેહ રાખવાનો પ્રયત્ન કરવો નથી. બ્રહ્માનંદ રડતા રડતા કે મહારાજ ધામમાં પધારશો તો પણ ત્યાંથી અમે પાછા લાવીશું, પણ જવા તો નહીં જ દઈએ, જવા નહીં દઈએ, ત્યાંથી પાછો લાવીશ મહારાજ. આવી રીતે મહારાજ સાથે વાતો કરતા હતા સંતો. લીલા બહુ મોટી છે, પણ અહીં આગળ જે આવ્યું દિગંબર દર્શન દેતા ભૂધર ભાડ્યા છે, એ આવી રીતે મહારાજ મંદવાડની લીલા ગ્રહણ કરતા, અને જ્યારે આવું મહારાજ કાંઈ આકરું સ્વરૂપ ગ્રહણ કરીને એવો મનુષ્ય ભાવ બતાવે ને કે સામાન્ય જીવ તો એ લીલાને પચાવી જ ના શકે, પચાવી જ ના શકે. આપણા કોઈનો તો કામ જ નહીં. અત્યારના આ યુગનો માણસ કે જેને પડે પડે એક મિનિટમાં સો પ્રશ્ન ઊભા થઈ જાય એનું તો કામ જ નહીં. જેને એક મિનિટની અંદર સો તર્ક ઊભા થઈ જાય એનું કામ જ નહીં. આ તો મૂઢમતીએ જે રહ્યા હોય ને, મૂઢપણે બુદ્ધિને સંપૂર્ણ વિરામ આપીને પરમાત્મા પાસે રહ્યા હોય ને એનું જ કામ છે. આવડા મોટા મોટા પુરુષો, ગોપાળન સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, નિષ્કુળન સ્વામી જેવા, આ મોટા મોટા પુરુષોએ શ્રીજી મહારાજ પાસે બુદ્ધિ હાવ બંધ કરી દીધી, બુદ્ધિ બંધ કરી દીધી. આ મોટા પુરુષો એ તો બધા અક્ષરધામમાંથી આવેલા હતા, પણ મને તમને શીખવાડવા, મને અને તમને શીખવાડવા માટે ભગવાનના કાર્યમાં, ભગવાનના મોટા પુરુષોના કાર્યમાં ક્યાંય પણ બુદ્ધિ નહીં, કોઈ તર્ક નહીં, કોઈ વિતર્ક નહીં. એ કરવાથી તો દાપણ વધે, બીજું કાંઈ થતું નથી. ભગવાન અને મોટા પુરુષો એના કાર્યમાં તર્ક અને વિતર્ક કરવાથી જીવમાં દાપણ વધે, અને જેટલું દાપણ વધે ને એટલા ભગવાન ભાગે. ભગવાન છે ને ડાપણવાળા પાસે રહેતા નથી. આ એવું ડાપણ હોય કે કોઈ રીતે ભગવાનમાં મનુષ્ય ભાવના આવે, કોઈ રીતે ભગવાનની અંદર નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ ના થાય, એવું જો સાનું ડાપણ હોય તો મહારાજ રે. બાકી તર્ક વિતર્કવાળું, શંકા કુશંકાવાળું, એવા બધા ડાપણોથી તો ભગવાન દૂર જતા રહે છે. આ મોટા મોટા પુરુષોને ક્યારેય પણ આવડા પ્રતિભાશાળી હોવા છતાં પણ ભગવાન આવી લીલા કરે, આવી લીલા કરે. પૂજ્યપાદ ગુરુજી એક લીલાનું વર્ણન કર્યું હતું ત્યારે મંદવાળ લીલાની અંદર, તો એમ કીધું કે મહારાજ ઝાડા કરે ને તો બધી બાજુ પર ઝાડા ઉડે, બધી બાજુ પર ઝાડા ઉડે, એટલે હાવ દિગંબર હોય અને બધી બાજુ પર ઝાડા ઉડે. મહારાજે કહેલું કે આટલા સેવા મારે બાકી કોઈ રહે જ નહીં, જેને નિશ્ચય રહેવો ના હોય ને એને એકીને લાવતા જ નહીં આગળ. તો ગણીને આવા ચાર પાંચ જ રહેતા મહારાજ પાસે. હવે ભગવાન એક બાજુ પર માનવાના, એક બાજુ પર આવી લીલા કરે, એક બાજુ પર ભગવાન માનવાના, બુદ્ધિ ઠેકાને રે ના રે, બુદ્ધિ ઠેકાને, કારણ કે આ બુદ્ધિનો વિષય જ ના રહ્યો, આ તો બુદ્ધિથી પરનો વિષય થયો, બુદ્ધિથી પરનો વિષય થઈ ગયો. ભગવાને ભગવાન બસ, એમાં કોઈ બીજો તર્ક નહીં, કોઈ વિતર્ક નહીં, કાંઈ બુદ્ધિ નહીં, કોઈ સાક્ષી નહીં, ભગવાન એટલે ભગવાન. એવી રીતે રહ્યા હોય ને ત્યારે ગોપાળાનંદ સ્વામી જેવા વળગીને રહી શકે, ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા સંત વળગીને રહી શકે, જ્યારે નિત્યાનંદ સ્વામી જેવા સંત વળગીને રહી શકે. માટે અહીં આગળ સ્વામી આપણને આવા દર્શન કરાવે છે, આપણે પણ મહારાજના એવા દર્શન, આ સંતોની લીલા જે લખેલી છે ને એનાથી આપણે મહારાજને એવા દર્શન કરવા. મહારાજની મૂર્તિ તો રસરૂપ છે, એ મૂર્તિને જે પીવે છે એ બધી જ રીતે સુખીઓ થઈ જાય છે. સ્વામી આપણને એવું મૂર્તિનું રસપાનય કરાવે છે. આગળ સ્વામી આપણને જે મહારાજની લીલાઓ અને મહારાજે જે જે ધારણ કર્યું એનું વર્ણન આગળ આપણને મૂર્તિનો પીવડાવશે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજંબાશુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.